અમરનાથ ગુફા નજીક વાદળ ફાટતા અનેક યાત્રાળુઓ લાપતા થયા છે. કેટલાકના મૃતદેહ મળ્યા છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે. અમરનાથ યાત્રાએ ગયેલ જામનગરના ભટ્ટ પરિવારે નોબતને ઓડિયો સંદેશના માધ્યમથી દુર્ઘટનાનો ચિતાર આપવાની સાથે તેઓ સદભાગ્યે કઈ રીતે આ દુર્ઘટનાથી બચી ગયા એ વિશે માહિતી આપી હતી. હલો, મારું નામ નિલેશ ભટ્ટ છે. મારી ઉંમર 53 યર્સ, 53 વર્ષ. હું અમે લોકો જામનગર રહીએ છીએ. હું, મારો સન હર્ષ, મારી ડોટર ખુશી અને મારી વાઇફ રાધા, અમે લોકો 3 તારીખે અમરનાથ યાત્રાએ જવા નીકળેલા અને 4 તારીખે જમ્મુ પહોંચી અને 5 તારીખે અમે વૈષ્ણોદેવી દર્શન કર્યા. અમારે 7 તારીખે એકચ્યુઅલી ચડવાનું હતું અમરનાથ યાત્રા દરમિયાનમાં, પણ વરસાદ હોવાને કારણે ગવર્મેન્ટ તરફથી અમને એક દિવસ ડિલે કરવામાં આવ્યો, એટલે કે અમે લોકોએ 8 તારીખે ચઢાણ શરૂ કરવાનું હતું. તો 8 તારીખે પહેલગામ મુકામે અમે લોકોએ સવારે સ્ટાર્ટ લીધું અને ચંદનવાડી પહોંચી ગયા. એ પહેલાં મારે ખાસ એ વાત કહેવી છે કે જે અમે લોકો કટરાથી પહેલગામ જવા રવાના થયા, અમે પ્રાઇવેટ વ્હીકલ કરેલું છે, વિંગર કરી. અમે 10 જણાનો કાફલો છે, અમે આખું બીજા બે ફેમિલી છે, ટોટલ અમે 10 જણ છીએ. તો ગવર્મેન્ટની જે સહાય છે અને ગવર્મેન્ટ જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે અને જે નાગરિકો અને યાત્રિકોની જે સલામતી માટે જે વ્યવસ્થા કરી છે એ અદ્ભુત છે. હવે એના રોલની અંદર ગવર્મેન્ટ હોય, આર્મી હોય કે BSF, CRPF, જે બી લાગતા હોય, એ બધાનો પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ કહે. એટલી હાઈ સિક્યુરિટી સાથે અમને લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે દુર્ઘટના ઘટી, એટ ધેટ ટાઈમ અમે બરાબર ત્યાં શેષનાગમાં અમે પહોંચ્યા અને અમે હજી બેઝ કેમ્પની અંદર અમે એન્ટર પણ નહોતા થયા ત્યાં અમને રસ્તામાં ખબર પડી કે આવું બન્યું છે. પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ હતો નહીં, એટલે અમે શેષનાગમાં એન્ટર થઈ અને ત્યાં ટેન્ટમાં લીધું અને પછી ખબર પડી અને રાત્રે એનાઉન્સમેન્ટ થયું કે આવું ત્યાં ભયંકર દુર્ઘટના બની ગઈ છે. એટલે અમે જે અમારી આગળનું ગ્રુપ હતું એને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી. અમારા થોડાક લક કયો કે ભગવાનના આશીર્વાદ કયો કે અમે થોડા પાછળ હતા, કારણ કે અમને એક દિવસ અહીંયાથી ડિલે કરવામાં આવેલો કટરાથી. નહીતર જ્યારે દુર્ઘટના ઘટી એ જ સમયે અમે ત્યાં અમારો ત્યાં દર્શન કરવાનો સમય હતો. પણ કદાચ ભગવાનની ઈચ્છા નહીં હોય કે જે હશે તે, એટલે અમે લોકોને 24 કલાક અમે ડિલે થયા. એટલે દુર્ઘટના જ્યારે ઘટી ત્યારે અમારે ત્યાં મંદિરમાં હોવાના હતા, એની બદલે અમે શેષનાગ, એટલે કે એનાથી પહેલાં અમે પડાવ ઉપર હતા. ઓકે, ત્યારબાદ અમને ખબર પડી કે ભાઈ આવું બધું થયું છે. સવારના બીજા દિવસે ત્યાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આજે તમને યાત્રિકોને છોડવામાં નહીં આવે, એટલે ફરજિયાત અમારે ત્યાં શેષનાગના ઉતારામાં જ બીજો દિવસ પણ કાઢવાનો આવ્યો. પણ હા, એટલું ખરું કે ત્યાં સગવડતા બધી બરાબર હતી અને ત્યાં ભંડારા હતા, એટલે ખાવા પીવાનો કોઈ પ્રશ્ન નહોતો. પણ ઠંડી બહુ છે, વરસાદનો માહોલ હતો, પણ ગવર્મેન્ટ તરફથી પૂરેપૂરી સહાય અને પ્રોટેક્શન હતું અને અમને લોકોને બધી બાજુથી બંધ કરી દેવામાં આવ્યા. મતલબ કે અમે ન ઉપર પણ જઈ શકીએ અને પાછા પણ ન આવી શકીએ, કે પાછળ જે શેષનાગથી ચંદનવાડી એટલે કે પાછળ રિટર્ન થવાનો જે રસ્તો હતો ત્યાં પણ પહેલાં એક બે જગ્યાએ ભૂસ્ખલન થયેલું અને રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેથી ફરજિયાત અમારે શેષનાગમાં જ રોકાવાનો વારો આવ્યો. અને થોડા સમય પછી જે મિત્રો મારા પંચતરણીમાં તેની જોડે વાત થઈ, તેમણે કહ્યું કે જે દુર્ઘટના ઘટી મંદિર પાસેનું જે એક નાનું એવું લંગર હતું કે જે ભંડારો હતો, ત્યાં ચા નાસ્તો જે લોકો કરતા હતા, એની ઉપર સતત પાણી આવીને એમાં બધા જે તણાઈ ગયા, એમાં કદાચ 100-125 માણસો જેવા ગયા છે. સાચો આંકડો તો ગવર્મેન્ટ કદાચ જાણ કરશે. હજી અત્યારની તારીખમાં પણ 20 ફૂટથી લઈને, હા, આજ પણ આજની તારીખમાં પણ હજી ત્યાં વાલો માટીનો થર એટલે કે મલબો એટલો બધો પડ્યો છે કે અમુક જગ્યાએ 20 ફૂટ, અમુક જગ્યાએ 6 ફૂટના થર જામેલા છે. હા, અને દુર્ઘટના ઘટી ત્યારથી સતત NDRFની ટીમ 24 કલાક સતત હેલિકોપ્ટર દ્વારા ત્યાં ફોર્સને ઉતારે છે અને રેસ્ક્યુ કામ કરી રહી છે. અને ગઈકાલે મેં એવું સાંભળ્યું કે જ્યારથી દુર્ઘટના ઘટી એના બરાબર 30 કે 36 કલાક પછી માટીમાંથી પણ એક જીવતો માણસ નીકળ્યો છે અને હજી રેસ્ક્યુ ચાલુ જ છે. NDRFની ટીમ સતત કામ કરી રહી છે. અત્યારે અમને લોકોને શેષનાગના સેફ ઝોનમાં જ અમને રાખવામાં આવેલા હતા. અમને શિફ્ટિંગની પણ મનાઈ કરી, કારણ કે ઉપર પણ મોકલી શકે એમ નથી, નીચે પણ મોકલી શકે એમ નહોતા.
જ્યાં સુધી નીચેના લેન્ડસ્લાઇડિંગને રસ્તો ક્લિયર ન થયો એટલે બીજા દિવસ સવાર સુધી અમને લોકોને ત્યાં ફરજિયાત રોકાણ. બીજા દિવસે સવારે નીચેથી મેસેજ આવ્યો કે ભાઈ તમે નીચે કોઈને જવું તો જઈ શકે છે, એટલે ધીમે ધીમે કરીને ઉપરથી જે લોકોને પાછળ જવું હોય એને પાછા મોકલે, કારણ કે હજી ખબર નહોતી કે ભાઈ ક્યારે ચાલુ થશે. એટલે અમારા જેવા ઘણા બધા લોકો રિટર્ન બેક થયા, પણ રિટર્નમાં પણ અમે જોયું કે રસ્તા ઘણા બધા ધોવાઈ ગયા છે, વરસાદ સતત ચાલુ હોવાથી અમારે પેલે કમ્પલસરી ઘોડા કરવા પડ્યા, અને ઘોડા ઉપર બેસીને ચાલુ વરસાદે અમે લોકો નીચે પહેલગામ તરફ મૂવમેન્ટ અમે લીધેલી. પણ એટલું હું ચોક્કસ કહીશ કે જે અત્યારે અમરનાથ યાત્રા દરમિયાન સરકાર શ્રી કે ફોર્સ, જે ફોર્સની અંદર તમામ હું સામેલ કરી લઉં કે જેની અંદર CRPF, BSF અથવા બીજી જે પણ બટાલિયનો હોય, આ બધા સતત એટલી બધી સેવા કરી રહી છે કે આવી તો કદાચ જિંદગીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય આવું જોયેલું નથી. પાસે